74મા સ્વાતંત્ર દિવસની ઉજવણી કરવા જઈ રહ્યો છું ત્યારે સ્વાતંત્ર દિનની પૂર્વ સંધ્યાએ સમગ્ર દેશના વાસીઓને સ્વાતંત્ર પર્વની શુભેચ્છા પાઠવીએ છીએ। આજે કોરોના મહામારીથી આખું વિશ્વ ત્રસ્ત છે। ગુજરાતમાં આ મહામારી બેકાબૂ છે। લોકો ખૂબ તકલીફને હાડમારી ભોગવી રહ્યા છે। આપણે સૌને યાદ છે 22 માર્ચે દેશની જનતાએ જનતા કર્ફ્યુથી આ કોરોના સામે લડવાની શરૂઆત કરી। 24 માર્ચે સરકારે કોઈ પણ જાતની આગોતરી જાહેરાત કે આયોજન વગર અચાનક લોકડાઉન જાહેર કર્યું અને એના કારણે પ્રજાને ખૂબ હાડમારી ભોગવવી પડી છે। આ લોકડાઉનના કડક અમલને લોકડાઉનના સમયગાળા દરમિયાન લોકોને પૂરતી જાણકારી નહીં હોવાથી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે ના ટાળી શકાય એવા કારણોસર કોઈને દવા કે દૂધ લેવાના કારણસર કોઈ મોર્નિંગ વોક કરવા નીકળ્યું કે અન્ય કારણોસર નાના મોટા નાગરિકોની ભૂલને કારણે અનેક લોકો સામે પોલીસ દ્વારા એપિડેમિક એક્ટ હેઠળ ગુનાઓ નોંધવામાં આવ્યા। લોકડાઉનના સમયગાળામાં લોકો તકલીફમાં હતા। મહામારી સામે લડવામાં સૌ લોકો સાથે હતા એવા સમયમાં પણ સામાન્ય ગુનાઓમાં પોલીસે કેસો નોંધ્યા છે। જેમ કે કોઈ મોર્નિંગ વોકમાં નીકળ્યા, કોઈ સોસાયટીમાં એકત્રિત થયા, કોઈ પોતાના આગાસી પર ભેગા થયા તો ક્યાંક પોલીસ દ્વારા ક્યાંક ડ્રોન કેમેરા દ્વારા એમની સામે કેસ નોંધવાની શરૂઆત કરવામાં આવી। સરકાર સામે લોકોએ વારંવાર રજૂઆત કરી કે આ સામાન્ય ગુનાઓ છે અને જે લોકો સામે કેસ નોંધાયા છે કોઈ ક્રિમિનલ લોકો નથી કે એમનો કોઈ એવો ઇતિહાસ રહ્યો નથી, તેમની સાથે દયાપૂર્વક વર્તીને આ ગુનાઓ પાછા ખેંચવા જોઈએ। ક્યાંક કોઈક જગ્યાએ કોરોના વોરિયર્સ હોય, ડૉક્ટર્સ હોય કે બાકીના કર્મચારીઓ હોય કે સરકારી કામગીરીમાં આડખીલી રૂપ બનવાના ગુનાઓ પણ નોંધાયા છે, એની સામે કાર્યવાહી થવી જોઈએ। પણ જે સામાન્ય ગુનાઓ છે, જે સહજ રીતે કોઈ પણ જાતના મેલાફાઇડ ઇન્ટેન્સ વગર કોઈ કાર્યવાહીનો ભોગ બન્યા છે, એવા તમામ કેસો પાછા ખેંચાવા જોઈએ। મારી જાણકારી મુજબ ગુજરાતના આવા નાગરિકો પર લગભગ 1,75,000 જેટલા ગુનાઓ નોંધવામાં આવ્યા છે। એક પરિવારમાં 5 વ્યક્તિઓ ગણીએ તો લગભગ 10-11 લાખ લોકો આ સીધા આ ગુનાઓને કારણે હેરાન પરેશાન થવાના છે। આ તમામ ગુનાઓ પોલીસ દ્વારા નોંધવામાં આવ્યા છે। કાલ ઉઠીને એને કોર્ટમાં રજૂ કરવાના કે બાકીના કિસ્સાઓમાં પોલીસ અને વહીવટી તંત્રને કોર્ટ પર પણ આ ગુનાઓને કારણે ભારણ વધવાનું છે। ત્યારે 1,75,000 જેટલા લોકો સામે જે આ સામાન્ય કિસ્સાઓમાં ગુના નોંધાયા છે, એવા તમામ લોકો સામેથી આ ગુનાઓ પાછા ખેંચવા જોઈએ એવી અમે કોંગ્રેસ પક્ષ તરફથી માગણી કરીએ છીએ। ગંભીર ગુનેગારો હોય, ગંભીર પ્રકારના ગુનાઓ કર્યા હોય એની સામે ચોક્કસ કાર્યવાહી થવી જોઈએ, પણ સામાન્ય કારણસર નોંધાયેલા ગુનાઓ પાછા ખેંચીને આ નાગરિકોને જે તકલીફ કે હાડમારી ભોગવવાનો સમય આવવાનો છે એમાંથી મુક્તિ આપવી જોઈએ। આવતીકાલે સ્વાતંત્ર પર્વ છે। તમામ દેશના અને રાજ્યના લોકો આ પર્વ ખૂબ ધામધૂમથી ઉજવવા જઈ રહ્યા છે, ત્યારે અમારી રાજ્ય સરકાર પાસે માગણી છે કે આવતીકાલે સ્વાતંત્ર દિન નિમિત્તે સરકાર જાહેરાત કરે અને આ તમામ 1,75,000 લોકો સામે જે ગુના નોંધ્યા છે એ પરત ખેંચવામાં આવે, તો હું માનું છું કે સ્વાતંત્ર દિનની આ ગુજરાતના લોકોને એક સારી ભેટ ગણાશે। ભૂતકાળમાં પણ અનેક આંદોલનો થયા, અનેક સમયોમાં આવા કિસ્સાઓમાં જ્યારે ગુનાઓ નોંધાયા હતા એ કેસો પરત ખેંચવામાં આવ્યા છે। એ અનામત આંદોલન હોય, પાટીદાર આંદોલન હોય, ઓબીસીનું આંદોલન હોય કે કેટલાય ખેડૂત કે અન્ય આંદોલનો વખત જે નાના મોટા ગુનાઓ નોંધાયા હતા એ પણ વખતો વખતની સરકારે પાછા ખેંચ્યા છે। એ જ બાબતને અનુસરીને સરકાર આવતીકાલે આ ગુનાઓ પાછા ખેંચવાની, એના કેસ પરત ખેંચવાની જાહેરાત કરે એવી અમે માગણી કરીએ છીએ।